સૌથી પહેલા વાત અમદાવાદની અમદાવાદમાં 50 દિવસ બાદ ટ્રેન પહોંચી છે લોકડાઉનના 51મા દિવસે દિલ્હીથી ટ્રેન અમદાવાદ પહોંચી છે દિલ્હીમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને આ ટ્રેન અમદાવાદ આવી છે ટ્રેનમાં 533 ગુજરાતીઓ અમદાવાદ પરત ફર્યા છે આ 533 મુસાફરો ગુજરાતના અલગ અલગ જિલ્લાના છે જેમના માટે સરકાર તરફથી ટેક્સીની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે दिल्ली थी गुजराती वो जे ट्रेन मार्फते अत्यारे आवी चुक्या छे साबरमती रेलवे स्टेशन दृश्य जे तमे जोई शको छो के 500 लोको जे छे ए आवी पहोंच्या छे अहींया अने पोताना वतन के घर तरफ जई रह्या छे आगळना दृश्य जे छे देखाडवा माटे प्रयत्न करीए जे लोको पेसेन्जरो अहीं आव्या छे एमनी साथे आपणे वात करीशुं के आखरे क्यांथी आव्या केटला दिवसथी क्यां हता अने शुं करी रह्या हता तो एमनी साथे आपणे तमाम बाबत जे छे वात करीशुं के क्यां हता तमे क्यां फसायेला हता अत्यार सुधी क्या था अत्यार सुधी हमें दिल्ली में फसेला हां ते आ दिवस आ लॉकडाउन थी दिवस थी इंच फसेला था हमें પછી કેટલીક તકલીફ પડી અહીં સુધી આવતા તકલીફ તો બહુ પડી પણ અહીં તો આ સુવિધા કરી તો સારું પાકી જશે સુખ શાંતિ કેટલાક લોકો તમે ક્યાં ગામના છો મૂળ મૂળ અમે મહેસાણા જિલ્લાના છીએ મુદેડા ગામના તો અહીંથી તમે કઈ રીતે મહેસાણા જશો હા મહેસાણા કોઈ સુવિધા તો છે નહીં સાહેબ કેવી રીતે જવાનું આ અટકી રહ્યા અહીં ઉભા રહેલા છીએ કોઈ લેવાય નહીં આવતા તમે ક્યાંથી આવો છો અહીંથી જે ભાઈ છે એ મેરા ભાઈ છે તમે ક્યાં ફસાયેલા હતા દિલ્હી તમે ક્યાંથી આવો છો હું મહુધા તાલુકામાંથી છું હું દિલ્હી ફસાયો હતો 3 મહિનાથી અત્યાર સુધી તો ક્યાંય તકલીફ નથી પડી પણ અહીંયા આવ્યા પછી તકલીફ પડી છે અહીંયા 3-3 હજાર રૂપિયા ભાડું માગે છે આ લોકો કઠલા લાવવાનું હવે નોર્મલ ભાડું 1000 રૂપિયા 1200 રૂપિયા ચાલતું હતું આ 3 હજાર ભાડાના નામે છેતરપિંડીઓ ચાલે છે એ સરકારને હું થોડુંક મારો મેસેજ પહોંચાડવા માંગુ છું એટલે કોણ ભાડું માંગે છે હું અંદર ટેક્સી કરવા ગયો હતો તો મને એમને 2800 રૂપિયા કીધા કઠલાલના તો પછી હું બહાર નીકળી ગયો બહાર તપાસ કરી તો બહાર તો કોઈ ટેક્સીની સગવડતા છે જ નહીં તો સરકારને મારી એટલી અપીલ છે કે જે અહીંયા યાત્રાળુઓ ઉતરે છે એમના માટે કંઈક ફેસિલિટીઝ પૂરી પાડે ને આ ખોટી અહીંયા તો ધતિંગ વિદ્યા ચાલે છે મતલબ જે છેતરપિંડીઓ ચાલે છે એના કંઈક ઉપાય કરે બીજા પેસેન્જરો જે છે પણ અત્યારે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીશું કે એ લોકો શું કહી રહ્યા છે એમની સાથે વાત કરી આપ ક્યાં ફસાયેલા હતા ક્યાંથી આવ્યા અત્યારે આવી જશે અમગી ટ્રેન અમારી યારે બાપ ઠીક છે ચલો એ આ લોકો તો અહીંથી જઈ રહ્યા છે આ તમામ પેસેન્જરો જે છે રિક્ષા અહીંયા તમે જોઈશો કે ટેક્સી જે છે એ અહીંયા પાર્ક કરેલી છે તમામ મુસાફરો જે છે પણ અહીંયા ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરીશું 533 લોકો જે છે એ અત્યારે અહીંયા ઊભા છે અને પોતાના વતન તરફ જવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે જે જે લોકો અહીંયા અટવાયેલા ગુજરાતની બહાર હતા એ ક્યાંથી આવ્યા તમે ક્યાં ફસાયેલા હતા આટલા દિવસ સાહેબ દિલ્હી ફસાયેલા હતા અમે કરી જઈ રહ્યા સાહેબ હવે પોકી અમે સાધન કરાયું જેવી ભગવાનની કૃપા કેટલું ભાડું લગભગ ભાડું તો 1500 લગભગ એ રાજધાની લીધા હતા અને અમે સાધનમાં જે જઈ રહ્યા કોઈ 4 માણસના 4 હજાર લઈ રહ્યા અમે પોતાના ગામમાં જશું અમે 1000 રૂપિયા કેટલાક પેસેન્જરો તમે ક્યાં ફસાયેલા હતા પેસેન્જર તો ઘણા બહુ બાર બહુ ભરે સાહેબ હજુ તો ગુજરાતી સમાજ બીજા ઘણા પેસેન્જરો જે છે તમે જોઈ શકો છો કે ટેક્સી ચાલકો જે છે પણ અહીંયા વાહનો લઈને પોતાના ઊભા છે અને અહીંયાથી તમામ લોકો પોતાના વતન જવા માટે ફરી રહ્યા છે તમે ક્યાં ફસાયેલા હતા કેટલા દિવસ ક્યાં જઈ રહ્યા છો કેટલા દિવસથી કરીબ પહેલે લગ્ન થઈ ગયા હતા ને એટલે ટાઈમ ત્યાં અહીંયા છું દિલ્હીમાં કામ કરવા ગયા હતા આગળ કામ અહીંયા કરતા હતા પછી હોટલથી હોટલમાં અંદર રૂમમાં બેઠા હતા હવે હમણાં ચાલુ કર્યા ઘરે જવાના છે રાજકોટ આટલા દિવસો કઈ રીતે કાઢ્યા ત્યાં એસે કુછ મતલબ 2 મહિના સે આપને મતલબ રિશ્તે વાલે કે પાસ થે એ આપના કશ્મીરી ગેટ મે પૈસા બની તો ખાને પીને સોને બહુ તકલીફ થાય એટલે ઇધર આયે ફિર સે વાપસ તમે જોશો કે જે ટેક્સી ચાલકો જે છે અત્યારે અહીંયાથી તમામ ટેક્સી ચાલકો જે છે પોતાના વાહનો લઈને પણ અહીંયા આવેલા છે ટેક્સી ચાલકો સાથે પણ આપણે વાત કરીએ અહીંયા તમે ટેક્સી લઈને આવ્યા છો તો કઈ રીતે પેસેન્જર અહીંથી લઈ જવામાં આવે છે આ બેસા છે અમારા સેટ આપ જે રીતે મોકલતો હોય તે રીતે જશો બાકીના જે પેસેન્જર તમે અહીંથી ક્યારેના ઉભેલા છો કઈ રીતે પેસેન્જર ક્યાં ક્યાં પહોંચાડો છો એટલે અમારે અહીંયા શું છે સાહેબ કે પૂછે છે કે કઈ જગ્યાએ જવાનું જ્યાં આવે લઈ જવાના છે અમે 3 જ પેસેન્જર ગાડીમાં 3 પેસેન્જર લઈ જવાના અને ભાડું કઈ રીતે વસૂલવામાં આવે સીટ ના ખબર સાહેબ અમને કઈ ખ્યાલ નથી
અહીંયા ટેક્સી વાળા બધા સવારના 7 વાગે થી આવીને ઉભા છે અને બહુ રિઝનેબલ, અને જે આપણે જે આરટીઓ સાથે જે ટાઈપ કહ્યું છે બહુ રિઝનેબલ રીતે, અને કોઈની જોડે કોઈ વધારે પૈસા નથી લેવાના કે કોઈ પણ રીતે એમને કોઈ વધારાનું કોઈ ચાર્જ નથી આપવાનું, જે રિઝનેબલ રીતે નક્કી થયેલું છે નાની ગાડી અને મોટી ગાડીના પ્રમાણે એ પ્રમાણે આપણે આમની પાસેથી ચાર્જ લેવાનો અને એમને જ્યાં સ્થળે હોય એમને પહોંચતા કરવાના. તમે ક્યાંથી આવો છો? હું ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશન તરફથી છું. આ અમને કામ અમદાવાદ આરટીઓ તરફથી સૂચના આપવામાં આવેલી છે કે તમે આ પેસેન્જરો આવી રહ્યા છે એમને એમના સ્થળ સુધી પહોંચાડવા, ગુજરાતના અંદર અંદરના ગામો સુધી પહોંચાડવા માટેની એક વ્યવસ્થા કરવાના ભાગરૂપે અમને બોલાવેલા છે. એટલે અમે અમારા બધા એસોસિએશનના સભ્યોની ગાડીઓ અહીંયા મંગાવી છે અને આરટીઓના રૂલ્સ પ્રમાણે જે ગવર્મેન્ટના રેગ્યુલર આપણા ભાવો છે એ પ્રમાણે જ એમની ગાડીઓ અત્યારે બધાને પ્રોવાઈડ કરી રહી છે સરકાર. અને એક સરકારે આરટીઓએ બહુ સારું ઉમદા કાર્ય પૂરું પાડ્યું છે એસોસિએશનની સાથે રહીને. તો આ તમામ જે હતા પેસેન્જરો દિલ્હીમાં ફસાયેલા આટલા દિવસથી એ અંતે પોતાના વતનમાં આવ્યા છે અને હવે અમદાવાદથી જે છે એ અલગ અલગ સગવડો કરવામાં આવી છે કેબ સર્વિસની આરટીઓ સાથે મળીને, એના મારફતે તમામ લોકો અમદાવાદ અથવા તો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જે છે આ લોકો પહોંચી રહ્યા છે. કેમેરામેન જમીન વ્યાસ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.